વેલકમ બેક. અને સમાચારોમાં આગળ વધીએ તો રાજકોટના ડેન્ટલ વિભાગના વડા સંક્રમિત થયા છે. સિવિલ સુપરિન્ટેન્ડન્ટ બાદ વધુ એક તબીબી અહીંયા સંક્રમિત થયા છે. ડેન્ટલ વિભાગના તબીબો કર્મીઓના હવે અહીંયા ટેસ્ટ કરવામાં આવશે અને ડેન્ટલ વિભાગને સેનેટાઇઝ કરવાની કામગીરી કરવામાં આવશે. અને આ સતત આપણે જોઈ રહ્યા છીએ કે ડેન્ટલ વિભાગના જે કર્મચારી અત્યારે સંક્રમિત થયા છે, તો આ પહેલા પણ અહીંયા તબીબો જે હતા એ સંક્રમિત થવાના કેસ સામે આવી રહ્યા હતા. તો સુરતમાં પણ કોરોના સંક્રમિત નર્સનું હવે મૃત્યુ થયું છે. કોવિડ હોસ્પિટલમાં જ ફરજ બજાવતા હતા અને સંક્રમિત થયા બાદ તેમની સારવાર હેઠળ હતા. સારવારમાં જ આ નર્સનું મૃત્યુ થયું છે. સિવિલના નર્સનું સારવારમાં મૃત્યુ થયું છે. સાથે જ અમદાવાદમાં કોરોનાનો કેર વધતો દેખાયો છે. અમદાવાદમાં કોરોનાનો કેર વધતા 13 માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનનો સમાવેશ થયો છે. એએમસીમાં 12 માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન દૂર કરાયા છે અને શહેરમાં કુલ અત્યારે 203 માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન છે. તો આ સાથે જ આપણે જણાવી દઈએ કે જે પ્રમાણે એએમસી તરફથી નવા 13 ઝોનનો અહીંયા માઇક્રો કન્ટેનમેન્ટમાં સમાવેશ કરવામાં આવ્યો છે, પણ રાહતની વાત એટલી રહી છે કે સામે 12 જેટલા માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન છે એ બહાર આવતા દેખાયા છે. તો પણ છેમ તથા આપણે જોઈએ તો હાલ 203 માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન છે. તો નર્મદા જિલ્લામાં કોરોનાનું સ્થાનિક સંક્રમણ વધી રહ્યું છે. જિલ્લામાં કુલ કોરોનાના પોઝિટિવ કેસની સંખ્યા 130ને પાર કરી ગઈ છે. કોરોના સંક્રમિત વિસ્તારમાં કોરોનાના કેસ વધી રહ્યા છે, જેને લઈને રાજપીપળાનું શાક માર્કેટ 4 દિવસ સુધી સદંતર બંધ રાખવાની જાહેરાત કરાઈ છે. શાક માર્કેટના એસોસિએશનના પ્રમુખ અબ્દુલ હુસેનનું કહેવું છે કે રાજપીપળા શાક માર્કેટ સવારથી સાંજ સુધી વધારે ભીડમાં રહેતું હોવાથી સંક્રમણ ફેલાવાની શક્યતાઓ વધારે છે, જેના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે. માર્કેટ એક એવી સેન્ટર છે કે આજુબાજુના જે ગામડાઓ છે ત્યાંથી બી લોકો ખરીદી આવે કરવા આવે છે. રાજપીપળાની પ્રજા પણ અહીંથી એ કરે છે, એ માટે એનો એટલો બધો ફેલાવો થઈ જાય છે કોઈ કોઈ વખત તો કે સમજ નથી પડતી. તો ગુજરાતમાં અનલોક બાદ કોરોના પણ અનકંટ્રોલ થઈ ગયો છે. એમાં પણ ગામડાઓમાં તો વધી રહ્યું છે લોકલ સંક્રમણ, જે સૌથી વધારે ચિંતા વધારી રહ્યું છે. ત્યારે કેટલાક વિસ્તારોમાં લોકો સ્વૈચ્છિક લોકડાઉન તરફ હવે વળી રહ્યા છે. અનલોકમાં કોરોના થયો અનકંટ્રોલ, ગામડાઓમાં વધ્યું કોરોનાનું સંક્રમણ. લોકડાઉન બાદના અનલોકમાં કોરોના પણ અનકંટ્રોલ બનીને કહેર વરસાવી રહ્યો છે. રાજ્યમાં દરરોજ આવી રહેલા કોરોનાના કેસના આંકડા સરકાર અને પ્રજાની ચિંતા વધારી રહ્યા છે. છેલ્લા કેટલાક દિવસથી ગુજરાતમાં રોજ 900થી વધુ કેસ નોંધાઈ રહ્યા છે. હવે માત્ર સુરત, અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભાવનગરમાં જ નહીં, પરંતુ ગ્રામ્ય વિસ્તારોમાં પણ કોરોનાની રફતાર બેકાબુ બની રહી છે. કોરોનાની રફતાર રોકવા રાજ્યમાં કેટલાક વિસ્તારોમાં લોકોએ સ્વયંભૂ લોકડાઉન પાડવાનું શરૂ કર્યું છે. પોતાના વિસ્તારમાં કોરોનાને પ્રવેશતા અટકાવવા અને તેની રફતારને રોકવા લોકો ક્યાંક બજારો બંધ કરી રહ્યા છે, તો ક્યાંક બજારો ખોલવાનો સમય નિયત કરી દેવાયો છે. સંઘ પ્રદેશ દીવમાં વધી રહેલા કોરોનાના કેસને લઈ શાકભાજી માર્કેટ 3 દિવસ બંધ રાખવા કલેક્ટરે જાહેરનામું બહાર પાડ્યું છે. તો બોટાદમાં પણ એપીએમસી માર્કેટ યાર્ડ 6 દિવસ માટે બંધ રાખવાનો નિર્ણય કરાયો છે. 20-26 જુલાઈ સુધી બોટાદ એપીએમસી બંધ રહેશે, જોકે શાકભાજી અને કપાસની કામગીરી ચાલુ રહેશે. આ તરફ અરવલ્લી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં કોરોના વકરી રહ્યો છે, ત્યારે ધનસુરાના વડા ગામમાં દુકાનો સવારના 7 થી બપોરના 2 વાગ્યા સુધી જ ખુલ્લી રાખવાનો નિર્ણય કરાયો છે. 31 જુલાઈ સુધી આ નિયમ લાગુ રહેશે. તો ખેડામાં પણ વેપારી મંડળે બપોરે 2 વાગ્યા સુધી જ બજાર ખુલ્લું રાખવાનો નિર્ણય કર્યો છે. સુરતમાં પણ બોમ્બે માર્કેટ ફરી બંધ કરાયું છે. તો મોટાભાગના વિસ્તારોમાં વેપારીઓ સ્વયંભૂ દુકાનો બંધ રાખી રહ્યા છે. રાજકોટ, સુરેન્દ્રનગર, છોટાઉદેપુર, મોરબી, મહેસાણા, સાબરકાંઠા સહિતના જિલ્લામાં પણ કેટલાક વિસ્તારોમાં લોકો સ્વૈચ્છિક બંધ પાડી કોરોનાનું સંક્રમણ અટકાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી.